ગુડ આફ્ટરનૂન ગુજરાત સમાચારોની સાથે હું છું ચિત્રા. સમાચારોની શરૂઆત કરીએ. માજી સૈનિકો અને શહીદ જવાનોના પરિવારજનોનું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે. આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં માજી સૈનિક અને શહીદોના પરિવારજન પહોંચી ચૂક્યા છે. આંદોલનને પગલે સચિવાલયનો ગેટ નંબર 1 જે છે તેને બંધ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આવતા વાહનોની એન્ટ્રી પહેલા જ પોલીસની તપાસ પણ થઈ રહી છે. સાથે અડાલજ, સરગાસણ અને ઘ શૂન્ય પર પોલીસ ક્યાં જવાનું છે તે પૂછી રહી છે. સાથે સત્યાગ્રહ છાવણીમાં લાડી મુદ્દે પણ વિરોધ કરનારા લોકો આવતા હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. તો આપણે જણાવી દઈએ કે બે અલગ અલગ મુદ્દાઓને લઈને અહીં એક રીતે ગાંધીનગરમાં આંદોલનકારીઓ પહોંચી રહ્યા છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી 9 ના સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, ખાસ તો જે તમામે તમામ માજી શહીદ અને જે પરિવારજનો છે જવાનોના, તેઓ ત્યાં પહોંચી રહ્યા છે. કયા પ્રકારની તેઓની માંગ છે અને હવે સચિવાલય ખાતે જ્યારે તેઓ પહોંચશે તેઓ કોને રજૂઆત કરશે અને કઈ રીતે આખા આંદોલનને તેઓ આગળ વધારશે? કિંજલ, ચિત્રા, લગભગ 12 વાગ્યાની આસપાસ આ તમામ જે લોકો છે, પરિવારજનો છે માજી સૈનિકોના, અહીંયા પહોંચ્યા છે. દ્રશ્યો આપ જે સીધા છે તે જોઈ શકો છો કે કઈ રીતે પરિવારના લોકો અહીંયા આવ્યા છે. આની અંદર કેટલાક પૂર્વ સૈનિકો પણ છે. તેમના જે 14 મુદ્દા જે છે તેની અંદર સૌથી વધારે જે મહત્વનો મુદ્દો છે એ એમની પેન્શનને લઈને છે, તેમના પ્લોટને લઈને છે અને પેટ્રોલ પંપને લઈને છે. આપ જોઈ શકો છો કે જે પ્રતિનિધિઓ છે, પ્રતિનિધિઓને સમય આપી દેવામાં આવ્યો છે 2:30 વાગ્યાનો સમય. સૌથી જે મહત્વની જે એક માંગ છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થવી જોઈએ, એટલે કે જે કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવી રહ્યા છે નાબૂદ થવી જોઈએ. જે સ્ટીકર લઈને બેઠા છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. આ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે એ સૈનિકોના પરિવારોને કઈ રીતે નુકસાન થઈ રહી છે? અમારે એ રીતે નુકસાન થઈ રહ્યું છે બેન, કે અમે લોકોને જે DGR પોઈન્ટ થી અમને જે સૈનિકોને જે મળવા જોઈએ, જે અમારા પગાર જે મળવા જોઈએ એ મળતા નહીં, એના લીધે અમે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવા માંગીએ છીએ. 2:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે જે 2:30 વાગ્યાનો સમય છે કોણ કોણ મળવા જશે, કયા પ્રતિનિધિઓ મળવા જશે. 2:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે, કોણ કોણ, થોડા ખર્ચો તો કદાચ વધુ સ્પષ્ટ રીતે અમે બતાવી શકીશું કે શું આપની માંગ છે, શું અત્યારે અહીંયા ચર્ચા ચાલી રહી છે. આ જે મુખ્ય વ્યક્તિ કે જેમણે આખી નેમ ઉપાડી છે, જીતેન્દ્ર નિમાવત, કે જે રાજ્યભરના સૈનિક પરિવારો છે તેમને લઈ અને ગાંધીનગર સુધી પહોંચ્યા છે, તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. અવાજ સારો નથી કેમ કે ગઈકાલથી સતત વાત કરી રહ્યા છે. વાત સચિવાલય સુધી પહોંચશે, કયા મુદ્દાઓ છે? અમારા 14 મુદ્દા છે, જેમાં શહીદ પરિવારને 1 કરોડ રૂપિયા આપવા, માજી સૈનિકોને ખેતી હેતુ જમીન આપવામાં આવે એનું ચુસ્તપણે પાલન થાય, માજી સૈનિકોને જે 10% અનામત આપવામાં આવે છે એનું પણ ચુસ્તપણે પાલન થાય, અને માજી સૈનિકોને કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થાય, અને આવી 14 મુદ્દાઓને લઈ અમે આજે માંગણીઓ લઈને અહીંયા આવ્યા છીએ. અચ્છા, પોલીસ સાથે વાત થઈ, પોલીસે એક બાંયધરી આપી છે મુલાકાતની, તો કોની સાથે મુલાકાત થશે, શું રજૂઆતો કરવામાં આવશે? હવે એવું કોઈ નક્કી નથી કોની સાથે મુલાકાત થશે, પણ મુલાકાતનો સમય આપવામાં આવ્યો છે, અને મુલાકાત જ્યારે અમારા અહીંયાથી પ્રતિનિધિઓ જશે ત્યારે તેઓ સચિવાલયના અંદર અમારા 14 મુદ્દે તેઓ ચર્ચાઓ થશે. લાગી રહ્યું છે કે જે રીતે તમામ લોકો જોડે વાત થઈ રહી છે તો કહેવામાં આવ્યું છે કે 14 વર્ષથી આ મુદ્દાઓ છે પેન્ડિંગ છે, તો નિરાકરણ આવશે 14 વર્ષના મુદ્દાઓ? જે નિરાકરણ આવશે મેડમ, કેમકે હવે જેટલા સૈનિકો તે અગર BJP સરકાર બનાવી શકે છે અને આ બધા સૈનિકો જ એમને વોટિંગ કરે છે, તો BJP સરકારને પણ સમજવું જોઈએ કે આ મુદ્દાઓ પાસ કરવા જરૂરી છે, કારણ કે તમને અમે સત્તામાં લાવવા વાળા સૈનિક જ છીએ. 2:30 વાગે કોણ કોણ, કયું કોઈ ડેલિગેશન, આપ કેટલા લોકો મુલાકાત કરવા જશે? 7 લોકો જઈએ છીએ અમે, અને જે અમારા 14 મુદ્દા છે એનું જ અમે ડિસ્કશન કરશું, અમને 14 મુદ્દાનું અમલીકરણ જોઈએ. કોને મળશે, મુખ્યપ્રધાનને મળશે કે અન્ય નેતાઓને મળશે, પરંતુ 2:30 વાગ્યાનો સમય છે તે પ્રતિનિધિ મંડળને આપી દેવામાં આવ્યો છે. બિલકુલ, આભાર કિંજલ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે અહીં તેઓની માંગ જે છે, 14 જે મુદ્દાઓ છે તેને લઈને 5 પ્રતિનિધિઓ મળવા જશે, પરંતુ કોની સાથે, સરકાર તરફથી વાત કરવામાં આવશે, આખરે માંગણીઓ શું છે તેના પર નજર કરીએ. તો રાજ્યકક્ષાનું શહીદોનું સ્મારક બનાવવામાં આવે, આપને જણાવી દઈએ કે આ
14 માંગણીઓમાંની એક માંગણી છે. સાથે ઉચ્ચ અભ્યાસમાં નિવૃત્ત સૈનિકોના બાળકોને છૂટછાટ કે અનામત એટલે કે રિઝર્વેશન તેમને મળે, સાથે શહીદના પરિવારજનોને પેન્શન પણ મળવું જોઈએ એ માંગ તેમની અહીં છે. સાથે દારૂની પરમિટ સેના દ્વારા અપાયેલી હોય તેને માન્ય ગણવી જોઈએ. આ તમામે તમામ માંગણીઓ અહીં તેઓ સરકારની સમક્ષ મૂકશે.